सततम् निजमूर्ति चिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदि दर्शितरम्य दिव्यरूपम् भगवन्तं तमहं हरिं नमामि। बोलो स्वामी नारायण भगवान की जय। थोड़ा जोर से बोलो, कुछ जैसे अर्धी रात थे ऊंचा हाथ करे ना, जे जोर से बोले पड़े। बोलो हरि कृष्ण महाराज ने, बोलो घनश्याम महाराज ने, सर्वोपरि सर्वात्मा अक्षरधामस्त साकार मूर्ति पट पुरुषोत्तम भगवान श्री हरि ने अपरंपार कृपा आजे अपने सर्व कोई ने कुंजर वृत्ति थी सेवता अपना सर्व कोई ने गुरु एवं परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री जनक दास महाराज और पर और क्षण अपना सर्व कोई ना मोक्ष नु खेवन करता मोक्ष नु ध्यान रखता पोताना देह नी परवा राख्या विना सतत रात्रि दिवस विचरण करी તને ખરેખર ભગવાનના જે ભક્તો છે એની માટે પોતાના દેહને ખપાવી નાખનારા એવા આપણા ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રી ગુજરાત પ્રસાદજી મહારાજ તથા અમારી સાથે પધારી રહેવા પૂજ્ય જ્ઞાનવલ્લભ સ્વામી, પૂજ્ય ચરણવલ્લભ ભગત, એકલું રહેવું કઠણ પણ છતાંય એકલા હાથે બસ ભગવાનને આગળ રાખી કોઈની પ્રત્યે દ્વેષ બુદ્ધિ કે આ કાંઈ નહીં, બસ એક ભગવાન મળ્યા છે એ ભગવાનને ભજવા છે અને બીજા જે કોઈ ભગવાનના હોય ને એને ભગવાન ભજાવવા છે, બસ એવા તાનવાળા પૂજ્ય શૈલેષ ભગત અહીંયા તો બધા જોકે પ્રમોદ ભગત મજા આવે એમની કથા સાંભળવાની મજા આવે અને જોકે આ બાજુ જયારે આવે ને કેશો એ બાજુ વિચરણ કરતા વેડી કથામાંથી નીકળે ને ત્યારે અમે વાત કરતા કે હવે આ બાજુ આપણે આવીને તો હાલે એવું છે, નટુ દાદા પ્રમોદ ભગત છે ને આ બાજુના એરિયાની ચિંતા નથી, બહુ સરસ કથા આપણે એ કીર્તન દ્વારા એ પ્રાર્થના તો શીઘ્ર કવિ છે પ્રાસ મળે ન મળે થોડુંક આખું પાછું પણ મજા બહુ આવે બસ અને બીજો તો આનંદની વાત સ્વામી કીધું ને કે ગૃહસ્થ કથા કરતા હોય અને થોડા કે નહીં જેમ સદગુરુ ગોપાલ સ્વામી કીધું કે પાંચ જણા માનવા માંડે એટલે પછી ગઢવા હેલાવીને રે નહીં પણ એટલા બધા હરિભક્તો તેમની કથા વાર્તાને ઈચ્છે છે પણ છતાંય જેવો મહિમા જોઈ એવા ભગવાનનો એટલો મહિમા આચાર્ય મહારાજનો લાલજી મહારાજનો એટલો મહિમા અને સાથે સાથે સંતોનો ભક્તોનો એટલો મહિમા તો સફેદ કપડામાં નહીં તો ગૃહસ્થ કથા કરતા હોય ને એટલે એની કથામાં બીજા ગૃહસ્થને મજા ન આવે, કોણ કથા કોણ કરે છે એ બોલો આપણી જેવો લહેંગા વાળો છે એમ જ છે એ આપણી જેમ લહેંગા એને વૈરા છોકરા છે ભાઈ એમાં હું આવે હાલો હાલો એમ કરીને જતારે બેસે નહીં પણ છતાંય કથા સાંભળવાની મજા આવે અને આનંદ એટલે આવે છે મહારાજની વાત કરીશ મહારાજને અને ગોપીનાથજી મહારાજનો મહિમા બહુ લાગે છે મને તો એ તો દેખાય ભવિષ્યના જે જીવાત્મા છે એમને કેમ ખબર પડે કે હું આ પૃથ્વી પર આવ્યો ત્યારે મારું રૂપ મારો અંદર આવેલો ભાવ એ મારું હાર્ટ બોડી એની ભાવના કેવી હતી એટલે મહારાજની ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવાય અને મહારાજ એવો ભાવ ને એવો ઐશ્વર્ય પ્રતાપ પણ એવો મીકો છો ગોપીનાથજી મહારાજ બાલ પણ પરચામ પુરાય છે અને ભક્તો ખરેખર બધા ભક્તો આનંદિત થાય છે પ્રમોદ ભગતની કથાથી પણ વારે વારે બોલાવા કારણ કે સંતો થોડા છે એટલે હવે તમારે સત્સંગ છે ને તો જ બધું જાગતું રહેશે તો જ આ બધું ચોખ્ખું રહેશે માટે કથા વાર્તા આદિકનો પણ વારે વારે યોગ રાખજો
બાકી ગામમાં બધા ભક્તો અહીંયા કથા વાર્તા થતી જ હોય છે. હળિયાર ગામ છે ને એમાં આપણા રૂકમાઈ ભાઈનું ગામ, એમાં કંઈ કહેવું ન પડે. અને અહીંયાના ભક્તો જે સત્સંગ છે એ બધા ભક્તોએ વાત કરી કે રૂકમાઈ ભાઈથી સત્સંગ થયો. અને ખરેખર એક ભક્ત જો એકાંતિક થાય, એક ખરેખરો નિષ્ઠાવાળો ભક્ત થાય ને, જાજાની જરૂર નહીં, એક ખરેખરો થાય ને તો એ કેટલાય ને કરી નાખે. હવે એકાંતિક કેટલાય કરે. એક રૂકમાઈ ભાઈ ખરેખર એકાંતિક એવા ભગવાનની એવી જબર નિષ્ઠા વાળા થયા તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ ગામની અંદર કેટલાય સંતો થયા, એ કેટલી સંખ્યાની બહેનો થઈ, કેટલાય ધ્યાન લીધા. અને ખરેખર આજે પણ એવો ને એવો સત્સંગ, જોકે હું તો જેકુ સાધુ થયો અને ત્યાંથી આ બધા હરિભક્તોનો યોગ મારે પહેલેથી ના છે, હળિયાતા ભક્તોનો. અને હળિયાત આવી એટલે અમારે બધું દાદા ત્યાં અમારે પધરામણી કરવાની હોય જ તે, એટલે આ બધા જૂના ભક્તો છે. અને આ આપણી ચીકુડી નીચે મેં અહીંયા સત્સંગી જીવની કથા કરી, અહીંયા જ કથા કરી, એટલે આપણું બધું જાણીતું. અર્થાત કે અહીંયાના ભક્તોને હું જાણું છું. એ રૂકમાઈ બાઈ એ એકાંતિક પણ ખરો, પણ રૂકમાઈ બાઈની જે સહનશક્તિ હતી ને એ બહુ મોટો ભાગ તમારા સત્સંગ માટેનો બચી ગઈ છે. એમને જે સહન કર્યું, કારણ કે સ્ત્રીઓની જે સહનશક્તિ છે એ ગજબની હોય છે. અને એમાંય જે ખરેખર ભગવાનની એકાંતિક પણ રાખવું, ભગવાનનું ભક્ત પણ રાખવું અને પોતે સંસારમાં રહેવું. રફાળિયા પરિવારની અંદર પેલા સત્સંગ નતો, લસણ વળી બધું ચાલતું હતું, માર્ગીના પંથમાં જ હતા. એટલે માર્ગીના પંથ એટલે તો ખ્યાલ જ હોય બધા, માર્ગીના પંથમાં હતા એટલે એના ઘરે કોઈ સત્સંગી બાય આવે તો એને કેટલું સહન કરવું પડે. જે લસણ લુગડી ન ખાતા હોય, એ ગાયા વાણ બીનાનો પાણી ન પીતા હોય, તો એને માર્ગીના પંથમાં જે કોઈ હોય ને એના ઘરે જવાનું હોય, એને કેટલું કઠણ પડવી છે. પણ હવે જે સહનશક્તિ એ એમના સાસરિયામાં સહનશક્તિ એ તો સહન કર્યું એમને, પણ એક મોટું એ સહન કર્યું કે મારે ભલે અહીંયા સહન કરવું પડે, મારે મારા સાસરિયામાં ભલે સહન કરવું પડે, અને કદાચ જો હું આ સહન ન કરું અને મારા બાપને મારા પિતાના ઘરે પિયરીએ જાઉ તો મારા બાપનું નામ લજવાય. આ જે વસ્તુ છે ને એ બહુ મોટી વસ્તુ છે. મારા પિતાનું નામ લજવાનું ન જોઈ, મારે ગમે એટલું સહન કરવું પડે તો હું કરીશ. અને એને લઈ, આ વાતને લઈ અને ભગવાન સ્વામિનારાયણ એની હું ભક્ત છું, મારા પિતાનું નામ અને મારા ભગવાનનું નામ ન લજવાય એની માટે આ રૂપમાં ભાઈએ બહુ સહન કર્યું. એટલે સહન અને એ જે સહન શક્તિ હતી અને એને લીધે જ આજે અહીંયાના બધા ભક્તો આમાં મજબૂત થયા છે. મજબૂત તમે જુઓ કે જેને પોતે સર્વસ્વ માનતા હતા એવા સંતો આદિ જે હતા, એ કે રાત્રિ કે તો રાત્રિ મને ખબર છે એના બધા, એ જયારે રસોડાની અંદર જાજા ઉત્સવ હોય એટલે રસોડામાં દળિયા દ્વારા હોય, રસોડું જાણે પોતાનું કરી લીધું યાર, એવી સેવા કરતા હતા. એટલી બધી સેવા ને રાત્રિ કે તો રાત્રિ આવી જાય, ગમે ત્યારે બોલાવો એટલે તરત હાજર થઈ જાય. અરે ક્યારેક ગાડી ન હોય તો અહીંયાથી ગાડી બોલાવી પડે, ભાઈ ગાડી લઈને આવજો તમારા ભક્તો. એવી સેવા કરનારા એવા હેતવાળા હતા, તોય પણ પોતાના મોક્ષનું બરોબર જેને પંથ જોયો છે અમારો મોક્ષ આ છે, તો એ મોક્ષના માર્ગને ન મૂક્યા, પણ જેની અરે એવું અઢળક હેત હતું પણ ખબર હતી કે આમના થકી હવે અમારો મોક્ષ બગડશે તો એને છોડી દીધા મોક્ષનો માર્ગ. આ સમજણ પકડી રાખીશ મારા ભક્તો. ખરેખર જો કે ઘણા એમ કહેતા હોય કે ભાઈ આમ છે, આચાર્યમાં આમ છે, લાલજી મહારાજમાં આમ છે, આમ છે, આમ છે, પણ આપણા અંતરમાં આપણે કેમ પકડી રાખ્યા છે? આપણે મહારાષ્ટ્રને કેમ પકડી રાખ્યા છે? આ ધર્મકુળને કેમ પકડી રાખ્યું છે? આ સમાજને કેમ પકડી રાખ્યા છે? તો આપણે તો એટલે પકડી રાખ્યા છે કે ભગવાન શ્રી એ પોતે આ સંપ્રદાયની જે ધુરા છે એ મહારાજે સંકલ્પ કર્યો કે આ જે ધુરા છે મેં આજ સુધી અનેકના મોક્ષ કર્યા, અનેકના મારા થકી કલ્યાણ થયા, મારા સાધુ થકી પણ કલ્યાણ થયા, પણ મારે તો જે મારો સંકલ્પ છે મારે તો અસંખ્યાત જીવાત્માના મોક્ષ
હજુ પણ ભવિષ્યમાં બહુ કાળ સુધી એટલે કે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી અનેકના મોક્ષ થતા જ રે થતા જ રે થતા જ રે એવું હું કંઈક કરતો જા. પણ એની માટે ભગવાન આમ બહુ વિચાર કર્યો શું કરું, અને પછી વિચાર કર્યો કે અનંત કાળ સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષની આ જે વહેતો રાખો હોય તો એની માટે આ ગાદી મારી ગાદી ઉપર હું જો મારા ધર્મ કુને બેસાડું તો જ આ વસ્તુ શક્ય. અને ભગવાન શ્રી હરિએ સંકલ્પ કર્યો અને અગાઉ બધા તો મહારાજ હતા સર્વોપરી નારાયણ બધું એમને એમને કઈ વિચારવું પડે પછી બધું થાય એવું નતું, પણ ટાઈમ ટુ ટાઈમ બધું મહારાજ કરતા ગયા. સંતો ને મોકલા માયા જીતાનંદ સ્વામી ને અયોધ્યા થી બધા ધર્મકુળ આવ્યું એ બધું મહારાજ ને ટાઈમ ટુ ટાઈમ બધું ગોઠવી જ દીધું હતું. કારણ કે આ તો સર્વોપરી નારાયણ છે, મારે તમારે સંકલ્પ કરવા પડે, ભગવાને કઈ સંકલ્પ ન કરવા પડે, આયોજન મહારાજ નું હોય છે. એટલે મહારાજે વિચાર્યું કે મારી ગાદી ઉપર આ ધર્મકુળને બિરાજમાન કરું. કેને સંકલ્પ કર્યો છે? પણ આ સંકલ્પ આ એ હતો કે આ એક જ પદ, આ જે એક કુળ છે કુળ તો અનેક, પણ આ એક કુળ એવું છે કે જો હું એમને આ ગાદી સોંપીશ તો જ મારો જે સંકલ્પ અર્થાત કે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ મોક્ષનો પ્રવાહ એમને એમ ચાલુ રહેશે, મારા ધામની અંદર અનેક મુક્તો આવતા જ રહેશે આવતા જ રહેશે. અને એટલે ભગવાન શ્રી હરિએ પોતાને બે ગાદી ઉપર આપણી દક્ષિણ વિભાગની ગાદી ઉપર આદિ આચાર્ય રઘુવીજી મહારાજને બિરાજમાન કર્યા. આ પૃથ્વી પર આવ્યા છે જે કોઈ આવ્યા છે બધા આ પૃથ્વી પર આવ્યા. હવે ભવિષ્યની અંદર પણ મહારાજે પાછો સિદ્ધાંત કરી દીધો છે કે હવે નવા આચાર્યની નિમણૂક કરી હોય તો હું તો હવે જાઉં છું, પણ નવા આચાર્યની નિમણૂક તો એ જ કરી શકે કે વિદ્યમાન આચાર્ય હોય એ જ નવા આચાર્યની નિમણૂક કરી શકે. બાકી અરે હાથમાં ભગવાન દેખાડતો હોય, બ્રહ્મ સ્થિતિને પામેલો હોય, વચન સિદ્ધ હોય અને અહીંયાથી ઉડીને અમેરિકા પહોંચતો હોય એ ક્ષણે અહીંયાથી ગમે ત્યારે ધામમાં જઈને આવતો હોય અને તોય તે ધર્મકુળ છે વિદ્યમાન આચાર્ય મહારાજ છે એ જ બીજાને આચાર્ય નિમણૂક કરે, પણ એમાં એવા ગુણ ન હોય તો એમનામાં કઈક આડોળું હોય તો એ મારે તમારે જોવાનો અધિકાર છે જ નહીં, મારે જ ના પાડી દીધી. એ ભગવાન શ્રી હરિ કે મારા છે, એ મારું ધર્મકુળ છે, એ ધર્મમાં રહેશે જ, એ ધર્મમાં રહેશે. માટે મારા ભક્તો આપણને જે મળ્યું છે ધર્મકુળ એ ભગવાન સ્વામિનારાયણે જે કયો સંકલ્પ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષની ધુરા અવિરત એમને ચાલુ રહે એ જ ધર્મકુળ જેના થકી થઈ શકે એ જ ધર્મકુળ સિદ્ધિ કાદીના વારસદાર એમ આપણને આજ આપણા સર્વ કોઈના ગુરુ એવા આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમનું જ પ્રતિનિધિત્વ લઈ, જોકે આચાર્ય કહ્યું તો અતિશયોક્તિ નથી કે આચાર્ય જોકે આજ સુધી જોકે લાલજી મહારાજ આપણે વાત આમ વિચારી તો આજ સુધી આપણા જોકે એક આચાર્યની જોકે તુલના આપણાથી ન થાય, પણ એક વાત સમજવા માટે આજ સુધીના બે ગાદીના આચાર્ય લ્યો ને બે ગાદીના આચાર્યોએ જેટલું આ સંપ્રદાયનું કાર્ય કર્યું છે, જેટલી પ્રતિષ્ઠાઓ કરી છે, જેટલી સભાઓ કરી છે, જેટલી આ તો તમને ગણતરી થઈ શકે એમ નથી, જેટલી સભાઓ કરી છે, જેટલું વિચરણ કર્યું છે, જેટલા તમને કહું ને તો હરિભક્તોને એટલું સુખ આપ્યું છે એ સભાઓ દ્વારા કે પ્રવચનો દ્વારા કે આમ પાસે બેસીને એટલું કેવળ અત્યાર સુધીના આચાર્ય જેટલું કર્યું ને એ બધું એની સામે તમે આપણા લાલજી મહારાજને જુઓ ને તો બધા કરતા બધી એટલા લાલજી મહારાજની શોભા એટલી શોભા હતા. અમને લાલજી મહારાજે આજ્ઞા કરી કે તમે જાઓ તાલાળા, લાલજી મહારાજ નો આવી શકે એમ હતા પણ એમને એમ થયું કે હું તાલાળા જઈશ
તો ત્રણ ગામ રહી જશે. એ ત્રણ ગામને અટેન્ડ કરવા માટે અમને તાલાલા મૂકી દીધા, એક ગામને અમને મોકલી દીધા, અને લાજી મારે ત્રણ ગામ સંભાળી દીધા. અર્થાત કહેવાનો મતલબ, આપણે તો એટલું જ સમજવાનું છે કે આપણે જે વસ્તુ મળી છે બસ મૂકવા જેવી નથી, છોડવા જેવી નથી. કોઈ કદાચ બાહ્ય આડંબર, કોઈ આકર્ષણ ની અંદર ખેંચવા માટે પ્રયાસો કરે, અમારી પાસે આટલા શબ્દો, અમારી પાસે આમ ને વાલા ભક્તો, મોક્ષ તો ભગવાન સ્વામિનારાયણ જે આજ્ઞા છે એમાં સિદ્ધાંતો છે એમાં છે. કદાચ અહીંયાથી હીરા માણેક મોતી થી ભર બનાવેલું આખું ગિરનાર રુધિરનું મોટું મંદિર હોય, એવા મંદિર બાંધ્યા હોય, અરે ઇન્દ્ર બ્રહ્માદિક જોવે તો એ હંસાઈ ને અહીંયા નીચે પડે એવા હોય મોટા મંદિર, પણ તોય યા મોક્ષ નથી. ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા બનાવી છે, જે સિદ્ધાંતો બનાવ્યા છે, જે આચાર્ય પરંપરા બનાવી છે, એમના પ્રતિષ્ઠિત મંદિર હોય ત્યાં જ મોક્ષ હોય. ભલે પછી બહુ મોટા મંદિર હોય, પણ એની કરતા એક નાનું એવું સત્સંગ ભુવન હોય ને તો અહીંયાથી કેટલાય મુક્તો ધામમાં જશે. ઓલા સ્ટેશનો એમને મેરોટ રામ બધા એમને બધા પ્લેન વિનાના રહી જશે, પણ એક નાનો એવો હોય છે ને મંદિર, એ નાનો એવો હોલ હોય છે ને, તો અહીંયાથી કેટલાય મુક્તો ભગવાન શ્રીના ધામમાં પહોંચે છે. અર્થાત જો કે અહીંયા બધા સમજો છો એટલે જ હજુ વાત કહેવાની જરૂર નથી, પણ રતન મળ્યું છે આપણને, જે મળ્યું છે ને બહુ રતન છે. ખબર નહીં કયા જન્મના પુણ્ય છે અને કેવા મોટા ભાગ્ય છે અને કેવી આપણી ઉપર આ બધા મુક્તોની મહારાજની બધાની અમી દ્રષ્ટિ થઈ છે કે મારું ક્યાંય નો બદણા, ક્યાંય નો હલવણા, કોઈ આડંબરના, કોઈ આકર્ષણ આકર્ષણમાં, અને ભગવાન શ્રીએ ચોખે ચોખી વસ્તુ આપી દીધી આપણને. ભક્તો બસ આપણે રૂપમાઈબાઈનું જે આખ્યાન છે એની માટે તો આ ગામના ભક્તો એ તો ખાસ યાદ રાખવાનું, અમે જે કઈ છે એ રૂપમાઈબાઈની સહનશીલતા છે. અને ખરેખર પ્રેમ વસ્તુ તે સ્ત્રી ભક્તોની અંદર પ્રેમ જે છે ને એ કોઈ અલૌકિક હોય છે. મહારાજને ચરોતર બહુ ગમતું, પણ ચરોતરમાં રોકી રાખનારા કોણ હતા? ચરોતર ન જવા દેવા અને ગઢડામાં ગઢડામાં બાંધી રાખવા, એ જીવબા લાડુબાનો પ્રેમ હતો, એમનો પ્રેમ. મહારાજ એક વખત દાદાના દરબારમાં લિંગ વૃક્ષની નીચે બેઠા, જોકે જીવબાની ભક્તિ પણ ગજબની ભક્તિ હોય અને લાડુબાની ભક્તિ તો એથી પણ અધિક હતી. લાડુબા નાના, જીવબા કરતા નાના, પણ એમની ભક્તિ તો જીવબા કરતા પણ બહુ અધિક હતી. લાડુબા મહારાજની પાસે આવીને બેસી ગયા. મહારાજ કે લાડુબા, આજ કોઈ સંતો નથી, કોઈ ભક્તો નથી, કોઈ બહેનો નથી, આજ મહારાજ અને લાડુબા બે છે. મહારાજ ઉપર બેઠા છે, લાડુબા નીચે છે. મહારાજ કે લાડુબા, તમારો જે પ્રેમ છે, તમારી ભક્તિ છે ને, એને લઈને હું બહુ પ્રસન્ન છું. લાડુબા હું તમારી ઉપર બહુ રાજી છું, માગો, તમે કઈ માગો. અને એ વખતે લાડુબા મહારાજે કે મહારાજ, ઘણા દિવસથી મારો સંકલ્પ એક છે, પણ એમને સંકલ્પમાં મારી જે ઈચ્છા છે એમને પડી રહે છે. મહારાજ મહારાજ મારા અંતરમાં એક સંકલ્પ છે, એમાં આડરૂપી આ જ્ઞાતિ છે એની નડે છે. મહારાજ કે કઈ જ્ઞાતિ? મહારાજ તમે ભગવાન છો, છતાંય તમે બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા અને અમે ક્ષત્રિય કુળમાં, અમારું બનાવેલું તમારે ખપે, તમારે હાલે નહીં. અને મારી એક ભાવના છે, મારો બનાવેલો થાળ એ કાયમ માટે મારે જમો ને, તો એવી બહુ ઈચ્છા છે. મહારાજ કે તમે જમી જમશો ક્યાં? પણ મહારાજ કે મેં તમને જે મારું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આપ્યું છે, એ સ્વરૂપ તમને આપ્યું છે, એમાં તમે બનાવેલો થાળ ધરાવજો અને એ મૂર્તિની અંદર રહી અને હું તમામ થાળ જમી જઈશ. જ્ઞાતિ પણ આડરૂપ નહીં થાય, વિઘ્નરૂપ નહીં થાય. અને પછી લાડુબાને એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો, વહેલી સવારના ઉઠી ગયા, 3 વાગ્યાના ઉઠી ગયા છે, એ બધો પૂરી
શીરો નાદી બધું તૈયાર કર્યું અને આજે અહીંયા બાળક હતો. આજે મારો થાળ મારા જમશે, હવે મારા થાળ મારા જ આરોગશે. અને પોતાનો થાળ લઈને મહારાજની જેમ આગળ અણકોટ ધર્યો ને એમ અણકોટ ધર્યો એ પોરી શીરો દૂધ આદિ બધું પાપડ આદિ કેટલું બનાવ્યું હતું. મહારાજની સામે જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એ મહારાજના સ્વરૂપની સામે જ્યાં ધરાયો ને, અને એ વખતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ પોતે એ મૂર્તિમાં રહીને જન્મા મીઠા જન્મા. કોઈ કહેતા નથી, કોઈ ખબર ન પડે એમ જીવબા ને અમુલાબા અમરીબા કોઈ ખબર ન પડે એવી રીતે લાડુબા એ બધો થાળ ધરાવે જમે. પણ મહારાજમાં એવું હેત ને એ જમતા હોય એ આનંદ વિભોર થઈ જાય હો. મહારાજ કે મહારાજ હજી જમો, મહારાજ હજી જમો, હજી જમો એવા ભાવુક થઈ જાય. પણ એ વખતે એ જીવા ખાતે જોયું એ લાડુબા ને એ મહારાજ જમતા હોય દેખાય, મહારાજ કોળિયો લેતા હોય, એ ગ્રાસ લેતા હોય, બધું દેખાય. પણ અમુલા ને અમરી ને એ મહારાજ નો દેખાય, પણ એ બધી આઈટમ ઓછી થાય છે એ દેખાય. અમુલા ને અમરી વિચાર કરે, મારો ને માનો આ મારે અધિક જતી છે, હજી મારામાં ખામી છે. ઈર્ષા કરવી તો કેવી કરવી, જીવબા જેવી કરવી હો, મારામાં ખામી છે. મારી કરતા આ લાડુબાની ભક્તિ છે ને એ અધિક છે, એ શ્રેષ્ઠ ભક્તિ છે. મારામાં શું ખામી રહેશે, હજી શું તકલીફ છે, મારામાં હજી મહારાજને વિશે જે પ્રેમ છે એ ઓછો છે. અને પછી મહારાજને એમને પણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આપ્યું હતું, અને હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની સામે બધી વાનગીઓ દયાવી છે. અને જીવબાએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આરોગ્ય, મહારાજ આરોગ્ય, મહારાજ મને ખબર છે મારામાં શું ન્યૂનતા છે, મહારાજ કૃપા કરો મારી ન્યૂનતા ટાળો, મહારાજ કૃપા કરો મારામાં પ્રેમ વધે. અને પછી જે એ આર્તનાદથી રુદન થયું, અને એ વખતે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અંથા આરોપો અમી નહીં, ક્યારે ઈર્ષા અતિ મીઠી કરી, એ ઈર્ષા એ કરીને લાડુબાનું ભૂંડું થાય એના અભાવ અવગુણ લેવા માટે નહીં, પણ પોતાનો અભાવ, પોતાનો અવગુણ, પોતાની ખોટ, પોતાની ખામી, કોઈથી મારામાં ખામી છે, હું ન્યૂન છું, હું ભક્તિ કરું છું, મારી નાની બેન આગળ વધી ગઈ. અને જે આવી મીઠી ઈર્ષા થઈ, અને પછી જે અંતરમાં પોતાની ખોટ અને ખામીની બળતરા થઈ, અને એ જે દાહગનીથી પોતાની ખામી બળી ખાર થઈ ગઈ, અને પછી સાક્ષાત ભગવાન આવ્યા. એટલે વાલા ભક્તો બસ આવી ભક્તિ કરશું ભગવાન વિશે. જો કે સમય ઘણો થઈ ગયો છે, અમારા જન્મગલ ભગત આમ ડોકો કાઢે છે, હાલા વિધિ પતવાનો છે ને, કે છે મારે. જોકે જન્મગલ ભગત આમ જોવાનું હોય એટલે મને ખબર પડી જાય કેટલો ટાઈમ થયો જોવાનો. સત્સંગનો યોગ રાખજો, સત્સંગ હશે તો જે છે ને ભળ્યું હશે. અને વારે વારે સંતો હોય ન હોય, આ તે સંતો દૂર હોય અને લાલજી મહારાજ આતે અવાય ન અવાય, પણ અહીંયા ભક્તો એવા તૈયાર થયા છે, તમે પણ પાછા આમાંથી નહીં કોક તૈયાર થાય જો આવી રીતે જરૂર છે. કામો આપણે કદાચ આવું વગાડવાનું એવું ન હોય તો કાંઈ નહીં, પણ એમને કથા વાર્તા અને ગામમાં તે અહીંયા કોક કથા વાર્તા ભજન વાંચતો હોય તો બેસું, કથામાં બેસું, એમનો માનું કે આપણી જેવો લેખ હોય છે એમનો માનું એ આપણી જેવો છે. મહારાજની વાતો છે ને મોક્ષ સંબંધી વાતો જ હોય, મહારાજની વાતો છે ને આમાં મારું ભલું જ હોય, મહારાજની વાતો છે ને એટલો ટાઈમ તો હું મહારાજમાં રહીશ, એટલો ટાઈમ તો મારે ભગવાનની વાતોનો યોગ રહેશે. માટે વિશેષ વાત ન કરતા, વિશેષ જેમ બધાએ કીધું છે ત્યારે જોકે લાલજી મહારાજ દીકનું અતિશય વિચરણ છે, અને અહીંયા તે સત્સંગ છે, અને કદાચ એમ લાગે કે થોડો પછી અહીંયા ઓછો સત્સંગ થાય છે ને વધારે સત્સંગની ભૂખ હોય તો તમારે ત્યાં બાજુમાં બગસરા છે, અમારે શૈલેષ ભગત છે, તો શૈલેષ ભગત સત્સંગ કરવાનું નહીં દીધો. અને હું તો કહું કદાચ પ્રમોદ ભગત ને ટાઈમ નો હોય તો અહીંયા તમારે ઘર પડખે જ છે ભાઈ. શૈલેષ ભગતે બહુ સારી વાત કરે, ખરેખર આપણે એમના
નથી, એમનો જે મોક્ષતા છે એને કદાચ એવું સ્પીચમાં બોલતા ન આવડતું, ગાતા ને એવું ન આવડતું, એમાં ન વાંચું એવું ન ધારું, પણ ઘણા તો એ વાણીથી સત્સંગ કરાવતો હોય, ઘણા તો એનું દર્શન કરે ને ત્યાં સત્સંગ થઈ જતો હોય. એટલે એવા ખરેખર મોમુક્ષુ છે, ક્યાંય બંધાણા નહીં, ક્યાંય ફસાણા નહીં, અને મૂળ એવો મોક્ષ માર્ગ પકડી રાખ્યો છે. અને વાલા ભક્તો હારે હારે યોગમાં હોય ને તો તો સત્સંગમાં ટકી રહેવાય, કઈ આડોળું ન થાય, વિષયના વિષયમાં ન જવાય, પણ એકલા રહી અને વિષયની આમે બથોડા ભરવા અને ભગવાનને પકડી રાખવા, એ બહુ. તો એવી રીતે શૈલેષ ભગત રહેશે તો એમનો સત્સંગ કરજો ને ત્યાંથી ને પાછ બોલાવજો. મને ખબર છે આ હળિયાની અંદર આખા એક મિનિટ બીજે બધે મેં જેટલી ઓલા મરણની સભા કરી છે એની કરતા વધારે કોઈ ગામમાં ગયો ને એની સભા મેં અહીંયા વધારે કરી છે, બહુ કરી છે. પણ એ નિમિત્તે સત્સંગ થયો અને ઓલું આપણે કઈ ગયા કોઠારી ઓલું ઓલું ભૂલી ગયો કહુતર, એ શબ્દ હું અહીંયાથી શીખો, કહુતર કુતર ને કહુતર એ શબ્દ અહીંયાથી શીખો. સ્વામી બીજી વાત કરતા મારી વાણી ને અહીંયા વિરામ, સ્વામિનારાયણ.